માસી ખવડાવમાં દિલદાર છે. માસી મજા આવી. જો લોકો પાર્સલે લઈ જાય. હા માસી, દરરોજ માસીનું મેન્યુ અલગ અલગ હોય છે. પુલાવ તો રેગ્યુલર હોય છે, દહીં બુંદીનું રાયતું બી રેગ્યુલર હોય છે. આજે દહીં વડા છે. મહેનત પૂછ્યું પરથી કદાચ એવા પૈસા આવી જાય તો મારા 200 પડ્યા તો 50 રૂપિયા 200 નહીં લઈ જાય. આ ઈ ખોટા માર્ગે જ જાય. હા થાય થાય. આલુ પરોઠા છે, દહી વડા છે, પુલાવ છે, કોરા ચણા છે. પુલાવ તો ડેલી હોય, મારે પુલાવ ના પુરુષ આખો ઘર નહીં ચાલતો. kamleshmodifoodie.com દીપુભાઈ છે ને, આપણાને એવા એવા વિડીયો બનાવ્યા છે અમદાવાદની અંદર, કે અમદાવાદની અંદર લોકો હજુ પણ વિચારે છે કે ખરેખર દીપુભાઈ તમે આ બધી વસ્તુ એક એક જગ્યાએ ગોતી આવો છો, અલગ અલગ જગ્યાએ જાઓ છો, તો એનું રહસ્ય કહી દો કે કેવી રીતના તમે બધી જગ્યા ગોતતા હોય છે. એકચ્યુઅલી આ જગ્યા તો છે ને માસીની જગ્યા ઉપર આપણો ફ્રેન્ડ એ એટલે તમે ઓળખતા છો, મનીષભાઈ. મનીષભાઈ મારો ફ્રેન્ડ છે, એને મને સજેસ્ટ કરી હતી. અમે અહીંયા આવીએ ને એટલે અહીંયા માસીને ત્યાં નાસ્તો કરવા આવીએ. એને મને સજેસ્ટ કરી હતી. મને લાગ્યું કે માસીને 100% સપોર્ટ કરવા જોઈએ, એટલે આપણે માસીને પહેલાં સપોર્ટ કરવા માટે આપણે વિડીયો બનાવી રહીએ કે લોકો અહીંયા આવે અને માસીને ત્યાં ખાઈ જાય અને માસીને સપોર્ટ થાય, એના માટે આપણે વિડીયો. અને બીજું કે દીપુભાઈ એવું સપોર્ટ માટે એ નહીં ખાસ સારું બનાવે, એ લોકો સારું ઘર જેવું બનાવે છે. આપણે ઘરમાં આપણે મમ્મી જેમ બનાવતી હોય ને એ તો તમને ફિલિંગ થશે કે અહીંયા જમવા માટે આવો. એટલે દીપુભાઈના જે સજેશન હોય છે ને એ કંઈક અલગ તો હોય છે, કંઈક ફૂડ અલગ બનાવતા હોય, કંઈક અલગ અલગ ખવડાવતા હોય. અને અત્યારે માસી તમે જુઓ છો કે હમણાં કંઈક નવું નવું ખવડાવશે. તો જય શ્રી કૃષ્ણ માસી. પહેલાં હવે આજે તમે શું શું લઈ આવ્યા છો? આજે પહેલાં તો આ પુલાવ, પછી આ દહી વડા. પેલી બાટલીમાં બરફ હે ને, બરફ વાળી હે ને, ઠંડક રહે. હા બરફ નાખો તો પાણી થઈ જાય. પછી બાજુમાં મસાલા વાળા ચણા, મસાલા વાળા. તમે કેટલા રૂપિયામાં ખવડાવો માજી? 50 રૂપિયામાં કયું? એટલે શું ખવડાવો? આલુ પરોઠા ખાતા હોય, પુલાવ ખાતા હોય, દહી વડા ખાય, અલગ અલગ જેને જે ખાવું હોય ખાય. એટલે 50 માં ગમે એટલું ખાવ? ના, એવું નહીં. એક પ્લેટ કાઢી, એક પ્લેટ કાઢીને આપો. અચ્છા, એક પ્લેટ માં એ લોકો સંતોષ થઈ જાય. એક પ્લેટ માં થઈ જશે તો થઈ જાય. પછી તમે એક પ્લેટ બનાવો, કેવી બનાવો મારે જોવું છે. હાલો એક મારી પ્લેટ કરો તો. આલુ પરોઠા કાઢું તો મારા? એટલે એક પ્લેટ માં તમે શું શું આપો? હું આપું તમારે જે જોઈએ મળે ખાવું હોય એવું. હા દહી ની અંદર દાણમ પણ નાખી છે, દ્રાક્ષ પણ નાખી છે, પછી ડુંગળી. આના કેટલા? 50 રૂપિયા. શું સારું લાગશે ખવડાવો મને બધું મિક્સ માં? ચણા નાખી દીધા અને માથે ડુંગળી. એટલે ચણા રોજ બનાવો કે અલગ અલગ હોય બધું? શુક્રવારે. મારે ઓલરેડી
સુકરાર ગરાક ચણાના વધારે હોય એટલે તમે આમ રોજ કઈ કઈ વસ્તુ બનાવો? ઢોકળા છે, પાતરા છે, પુલાવ છે, ખાંડવી છે, ખમણ છે. આવું રોજ અલગ અલગ ખવડાવો? અલગ અલગ. કોઈ રોજ એક જેવું નહીં? એક નહીં, ડેલી અલગ. ડેલી અલગ? હા, ડેલી અલગ હોય. અચ્છા પછી આ છે અડદના વડા. પછી દહીં. વાહ માસી વાહ, દિલથી ખવડાવો પણ તમે. આમ આજે બધું મિક્સમાં આપ્યું છે અમને. રાજભાઈ ને મજા આવવાની આજે. બોલો. આ હા હા હા. પછી તમે ડાયરેક્ટ વેચવા તો થોડીક શરમ આવતી કે એવું કઈ થતું? હા, થોડી થોડી આવતી. પછી શું એમ કે હું સારા ઘરની દીકરી છું ને આજે લવ મેરેજ કરાવેલા, પછી શું કરીએ? મહેનત તો કરવી જરૂરી છે. મહેનત તો કરવી પડે. એમને તો કોઈના પૈસા નહીં જોતા. એમને પૈસા મહેનતથી લેવા. કોઈ મને કે હું બધું આપો પણ ના, તમે જમી લો ભાઈ મને આપો. મારે એમને કોઈના નહીં જોતા. ખાનદાની પચે બી નહીં ને આપણાને. હજી પચે પણ નહીં. પચે મહેનત ઉપરથી કદાચ એવા પૈસા આવી જાય તો મારા 200 પડ્યા તો 50 રૂપિયા 200 નહીં લઈ જાય. હા, એ ખોટા માર્ગે જ જાય. હા, થાય થાય. અત્યારે તો ઉપર હાઈકોર્ટ જ છે, ચુકાદો આપી દીધો. આટલા વર્ષ 63 હું રનિંગ. ઉદેશ નહીં તાવ નહીં કંઈ. કોરોના ઘરમાં દસ્તક નહીં દીધી. એટલા બધાને કોરોના આપણા ઘરે નહીં આવ્યા. ઉપરથી મેં બધા ફ્લેટવાળાને જમાડીને અટકાવડાવી. નવા ફ્લેટમાં ગયા અમે રહેવા, બધા ફ્લેટવાળાને મેં જમાડીને કહું ભાવ કે પાછી કે તમને કોરોના થશે તમને દેખા દેશે પણ નહીં થાય. ના થાય ને, ઉપરવાળો જોવે ને કોનું સારું કરી કે શું કરો. તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે શું શું વેચતા પહેલા? સાડી ત્યારે બી આવું રનિંગ જ હતું બધું. તો લોકો ખાતા હતા કે પછી બગાડતો કે તમારા ઘરે? બિલકુલ નહીં, અડધો કલાકમાં ઘરે જતી રહેતી. શું વાત! તો 12 વાગ્યા હું ત્યાં ટોળું વળી છું. હા બેટા. કેટલા વાગે કેટલા વાગે ચાલુ કરતા તમે? ખાવા મળે કેટલા વાગ્યા ખાવાનું? 11 વાગે હું અહીંયા આવું. 11 વાગે આવે. કેટલા વાગ્યા સુધી હોય? અત્યારે તો વિડીયો હા લો આપણે. વિડીયો હમણાં આનંદભાઈ બનાવ્યો. હા, તારા બહુ સરસ ચાલે. 15 મિનિટથી સારું. હું છે ને ખાતા પહેલા અહીંયા અમને પૂછી લઉં, આ તમે જે વિડીયો જોયો હતો કે ક્યારે ક્યારથી આવો છો તમે? નગર બજાર માં તો 200-300 રૂપિયા ની થાળી મળી રોજ તો પોસાય નઈ. ઓલા બેન તો તમારું ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યો, કેવું લાગ્યું? પૈસા પ્રમાણે સારું કહેવાય ને? ઘર જેવું છે. ઘર જેવું છે. મને બહારનું ફૂડ એકચ્યુઅલી એટલું ભાવતું નથી એટલે હું ખાસ કરીને અહીંયાનું આમ ઘરનું જેવું હોય ને અહીંયા પસંદ. એટલે લોકોને તમે શું કહેશો કે આવવું જોઈએ આ જગ્યાએ કે ન આવવું જોઈએ? આવવું જ પડે, આ જગ્યાએ જ આવવું પડે. બીકોઝ લોકો જે કેફેમાં જઈને આપે છે પૈસા એના કરતાં અહીંયા આપે તો વધારે સારું. બેસ્ટ જગ્યા છે આ. અને આપણા હેલ્થ પણ સારું રહે અને આપણા બજેટમાં રહે. અને આપણે કોઈને મદદ પણ કરી શકીએ કે ચલો આપણે એ આગળ વધી શકે. યા એક્ઝેક્ટલી. અને આંટી મે બી 15 વર્ષથી એ અમને એક વખત કહેતા હતા કે 15 વર્ષથી અહીંયા જ બેસે છે. અચ્છા. હા, અને બધું રોજ અલગ અલગ હોય છે એમની જોડે જમવાનું. અને કહીએ ને તો એક વખત આમ વધારે બી આપે છે કે ના તમે શાંતિથી જમો. જમો ખાલી. એટલે એવું નહીં કે પૈસા માટે ખાલી ખવડાવે. હા, ખવડાવે છે. જો હવે આવી ડીશ કોણે ના ભાવે યાર? માસીનું મેનુ ડેલી અલગ અલગ. ડેલી અલગ અલગ. ડેલી અલગ. એમાં પુલાવ તો રેગ્યુલર હોય અને પૂરની રાયતું દહીંની આઈટમ બી રોજ હોય. દીપુભાઈ, હવે આપણી આ થાળી તૈયાર થઈ ગઈ છે અને અમે 2 જણા ખાશું એકમાં. તો દીપુભાઈ, પહેલાં કોઈને અહીં આવવું હોય તો એડ્રેસ, લોકેશન અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ ખાવા મળે? આપણે અત્યારે આવ્યા છે સુભાષ બીચ કહેવાય, સુભાષ બીચ સર્કલ.
આ બિલ્ડિંગનું નામ છે હિમાલય એલેન્જા, આરટીઓ વાળું બિલ્ડિંગ કહેવાય. બરાબર. આરટીઓ બિલ્ડિંગની બીઆરટી બસ સ્ટેન્ડની જે એક્ઝેક્ટ પાછળ જ છે, સામે ઇન્ડિયન બેંક છે, જોઈ લેજો. એની બહાર જ માસી ઉભા રહે, ઝાડની નીચે બેઠા હોય છે. ત્યાં તમે આવી જજો માસીને ત્યાં ખાવા માટે સ્પેશિયલ. ઘર જેવું તમને જમવાનું મળશે, મજા આવશે. તમે માનશો નહીં દીપુભાઈ, તમારી આટલી જગ્યા બતાવવામાં મને ખરેખર આ બહુ અલગ લાગી જગ્યા. અને બીજું કે મેન આપણું કામ છે ફૂડનું, ફૂડ રિવ્યૂ, તો ફૂડ ક્વોલિટી પણ સૌથી બેસ્ટ આપણે જે ઘરે ખાતા હોય છે સેમ એ જ વસ્તુ છે. અને આ જે બાફેલા ચણા જોઈ લ્યો, મસાલાવાળા ચણા બનાવ્યા છે. માસી દરરોજ માસીનું મેન્યુ અલગ અલગ હોય છે. પુલાવ તો રેગ્યુલર હોય છે, અને દહીં બુંદીનું રાયતું બી રેગ્યુલર હોય છે. આજે દહીં વડા છે. અને પછી બેને કીધું કે કમલેશભાઈ અમારે કદાચ કંઈક ઘટે ને તો અમને એમ કહીને કે થોડુંક નાખો તો નાખીને પણ આપે, એટલે એવું નહીં કે આટલો ફિક્સ જ આપે. અને એક જણાનું પેટ ભરાઈ જાય, એક જણાનું પેટ ભરાઈ જાય અને તમને બીજી ત્રણ ચાર વસ્તુ ખાવા માટે મળી જાય ઘર. ખરેખર બહુ મસ્ત જમવાનું છે. અને ટેસ્ટની વાત કરું તો આ જે ચણા મસાલાવાળા ચણા છે, હળદર મીઠું મરચું નાખીને ચણા બનાવ્યા છે. અને આ દહીંવડા છે, જે અડદની દાળના દહીંવડા બનાવ્યા છે. દહીંની અંદર એમને છે ને દાળ અને દ્રાક્ષ નાખી છે. દહીંની પણ મસ્તની ક્વોલિટી છે, સારું એવું દહીંવડા પણ બનાવ્યા છે, મોટા દહીંવડા છે. અને પુલાવ, પુલાવની અંદર પણ જો સારું એવો ભાત નાખીને એમાં શાક નાખી દીધું અને ઉપર દહીં નાખીને, ખરેખર એટલું મસ્ત લાગે છે મને કે આજે મજા આવી જાય. અને માસી પાછા તમને ડીશમાં ખવડાવે છે સારી એવી ડીશની અંદર, અને આ બધી વસ્તુ મિક્સમાં આલુના પરોડા જે આજે મજા આવી ગઈ, અને 50 રૂપિયામાં ખવડાવે છે. તો જરૂરથી પહોંચી જજો ખાવા માટે. એટલે એક અત્યારે મેં આ બધું મિક્સમાં લીધું, પણ એમનું એક સિસ્ટમ હોય છે એ પ્રમાણે તમને આપશે. બરાબર છે. પણ હું એમ કહું છું કે કદાચ બધું લેશો તો 100 રૂપિયાની અંદર જ થશે મારા ખ્યાલ. 100 રૂપિયા નહીં થાય, પણ તમે આપણે ટૂંકમાં 100 રૂપિયામાં જો આવ્યા હો તમે 2-3 જણા તો આરામથી મજા આવી જાય જમવાની. અલગ અલગ વસ્તુ ખાવા મળશે, ટૂંકમાં બજેટમાં થઈ જશે. બજેટમાં બિચારા શું, માસીની મદદ બી થઈ જશે. નાના માણસ છે માસી, તો થોડો માસીને સપોર્ટ બી કરતું મળી જાય. માસી ખવડાવવામાં દિલદાર છે. માસી મજા આવી જો લોકો પાર્સલે લઈ જાય. હા જો પાર્સલ પણ લઈ જતા હોય છે લોકો, એટલે તમે પાર્સલ પણ કદાચ તમને શરમ આવે અહીંયા ઊભા ઊભા ખાવાની, તો ભાઈ તમે પાર્સલ પણ લઈ જઈ શકો. અથવા કદાચ તમારે કોઈને આટું ખવડાવવું છે, અથવા કોઈને તમારે પાર્ટી આપવી છે, તો પણ તમે એક આ ખવડાવી શકો. તો મજા આવી ગઈ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેડિકેટ, મળશું ગામ ગીએ નહીં મળી. આ મેકરણ તે આ ધરતી તકી હરિમ તસ્ય જે માતાજી જય વધી જયમૂલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, જોવાનું ભૂલતા નહીં. અને આ બધું ખાતા રહેજો. અને અહીંયા અમદાવાદના હોય તો એકવાર તો તમારે જરૂરથી વિઝિટ, વિડીયો જેટલા પણ જોઈએ એકવાર વિઝિટ કરવા આવજો. ખરેખર મારા માટે તો આવજો, સપોર્ટ કરતા રહેજો.